नमस्कार न्यूज 18 गुजराती विशेष रजूआत में आपनु स्वागत छे। हूं छु पंकज। आखरे कर्नाटक में कांग्रेस अने जेडीएस नी सरकार रचाई गई। जेडीएस ना कुमार स्वामीए मुख्यमंत्री तरीके शपथ लीधा अने नवी सरकार नी शुरुआत थई गई। साथे ज शुरुआत थई एक एवा गठबंधन नी जे 2019 नी चूंटणी नुं गणित बदली शके छे। आम तो विपक्ष वच्चे हजु सुधी सत्तावार गठबंधन थयुं नथी, परंतु कुमार स्वामीना शपथ ग्रहण मंच पर जे रीते नेताओ शोभी रह्या हता, ए रीते आ महामोर्चो भाजप माटे महामुश्केली बने तेवा आसार जरूर देखाई रह्या छे। साथे ज विशेषमां वात करीशुं गुजराती साहित्य जगते गुमावेला एक आधार स्तंभ विशे, परंतु ए पहेला जोईए आ महामोर्चानुं गणित शुं छे अने केम ते भाजपने नड़ी शके छे। मंच हतो जेडीएसना कुमार स्वामीना शपथ ग्रहणनो, प्रसंग हतो कर्नाटकनी नवी राज्य सरकारनी रचनानो, परंतु अहीं स्टेज पर जे थयुं ते आखा देशे जोयुं छे। शपथ ग्रहणना मंच परथी विपक्षे जाणे शक्ति प्रदर्शन कर्युं अने आ साथे ज लोकसभानी चूंटणी माटेना अनेक समीकरणो बदलाई गया। भाजप जीत्यू तेमा भाजपना नेताओनो अने मोदी लहरनो फाळो तो हतो ज। साथे साथे तत्कालीन यूपीए सरकारनी निष्फळता पण जवाबदार हती। जो के आ साथे ज एक कारण हजू पण हतुं जेनी खास चर्चा नहोती थई। आ कारण हतुं प्रादेशिक पक्षो। 2014 लोकसभा चूंटणीमां प्रादेशिक पक्षो कोंग्रेस पर भरोसो गुमावी चुक्या हता અને પોતાની તાકાત પર ચૂંટણી લડી રહ્યા હતા। પરિણામે સ્થિતિ એવી આવી ગઈ કે તેઓ ન ઘરના રહ્યા ન ઘાટના, અને તેમની વચ્ચેની તિરાડે ભાજપને સત્તા સુધીનો રસ્તો આસાન બનાવી દીધો। લોકસભાની ચૂંટણી બાદ જુદા જુદા રાજ્યોમાં ચૂંટણીઓ આવતી ગઈ અને વિશ્વાસ ગુમાવી ચૂકેલો વિપક્ષ હારતો ગયો। એન કેન પ્રકારે ભાજપ સત્તા પર આવતું રહ્યું, ભાજપનો વિજય રથ આગળ વધતો ગયો અને કોંગ્રેસ કચડાતી ગઈ। આ દરમિયાન વચ્ચે વચ્ચે ત્રીજા મોરચા અંગે ચર્ચાઓ થતી રહી। કોંગ્રેસના વિકલ્પ તરીકે મજબૂત વિપક્ષ તરીકે ત્રીજો મોરચો રચાય તેવા એંધાણ પણ વર્તાયા, પરંતુ તેને ખાસ આકાર ન મળ્યો। આખરે ભાજપને હરાવવા માટે વિપક્ષે એક થવું પડશે, પ્રાદેશિક પક્ષોએ સાથે આવવું પડશે, તે વાત તમામ પક્ષોને સમજાઈ અને તેવામાં સર્જાયું કર્ણાટકનું રાજકીય નાટક। કર્ણાટકના ઘટનાક્રમે તમામ પક્ષને એક થવાનું કારણ આપ્યું, વિપક્ષ થયો એક। શું મુશ્કેલી છે અનેક? આ દ્રશ્યો કર્ણાટકના છે, જ્યાં માત્ર 2.5 દિવસમાં ભાજપના મુખ્યમંત્રી યેદિયુરપ્પાએ રાજીનામું આપવું પડ્યું અને કોંગ્રેસ જેડીએસના ગઠબંધનને પગલે જેડીએસના કુમાર સ્વામીએ મુખ્યપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા। કોંગ્રેસ અને જેડીએસના ગઠબંધનને કર્ણાટકમાં સૌથી મોટી પાર્ટી બનેલા ભાજપને સત્તાથી વંચિત રાખી। આમ તો આ આખો રાજકીય મામલો કર્ણાટકનો હતો, પરંતુ કર્ણાટકના આ બનાવે આખા દેશમાં તમામ પક્ષોને એક થવા માટે કારણ પૂરું પાડ્યું છે અને વિપક્ષની આ એકતા દેખાઈ તો પણ કર્ણાટકમાં કુમારસ્વામીના શપથ ગ્રહણ સમારોહનો મંચ જ વિપક્ષના શક્તિ પ્રદર્શનનો મંચ બની ગયો। શપથવિધિ તો કુમાર સ્વામીની હતી, પરંતુ આ કાર્યક્રમ જાણે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પીએમ મોદીને ચેતવણી આપવા માટે જ હોય તેવું પ્રતીત થયું। શપથવિધિના મંચ પર યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ પીએમ એચડી દેવેગૌડા, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, બસપા સુપ્રીમો માયાવતી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ હાજર હતા, તો બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવ, રાષ્ટ્રીય લોકદળના પ્રમુખ અજીતસિંહ, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને એનસીપીના પ્રમુખ શરદ પવાર પણ દેખાયા। આ તમામની હાજરી 2019ની લોકસભા ચૂંટણી માટેનું બ્યુગલ ફૂંકી રહી છે। જો કે આ શપથ ગ્રહણ સમારોહ માત્ર વિપક્ષનું શક્તિ પ્રદર્શન જ ન હતો, કર્ણાટકની જમીન પર જ્યાં કોંગ્રેસ અને જેડીએસે ભાજપને અટકાવ્યું ત્યાંથી જ 2019ની રણનીતિ ઘડાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે। મંચ પર આવતા પહેલા તમામ નેતાઓએ એક બેઠક કરી હતી
આપના સંયોજક અરવિંદ કેજરીવાલ, ચંદ્રાબાબુ નાયડુ અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ એક બેઠક કરી ભાજપ સામે લડવા ચર્ચાઓ કરી છે. જોકે હજુ લોકસભાની ચૂંટણીને એકાદ વર્ષનો સમય બાકી છે. વિપક્ષની આ એકતા જોઈને કદાચ ભાજપની મુશ્કેલીઓ જરૂર વધી હશે, પરંતુ આ રાજકારણ છે, અહીં કોઈનું કોઈ સગું નથી. ત્યારે આગામી એક વર્ષ સુધી વિપક્ષની એકતા કેટલી ટકે છે તે જોવાનું રહેશે. આ ઉપરાંત પણ જો સત્તા મળે તો તમામ પક્ષના અહમ સંતોષાશે, સંપ રહેશે કે પછી સત્તાની લાલચ જ આ મહાગઠબંધનના છૂટા છેડા કરાવી દેશે, તે એક મોટો સવાલ છે. કદાચ આ જ સવાલ હાલ તો ભાજપને રાહત આપી શકે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. આખરે વિપક્ષોની એકતા ભાજપને કેમ નડી શકે છે? સવાલ એ છે કે અત્યાર સુધી પણ આ પક્ષો હતા જ અને છતાંય ભાજપ જીતતું રહ્યું છે, તો હવે એવું શું બદલાયું કે આ તમામ પક્ષો ભાજપનો વિજય રથ રોકવા સક્ષમ બની ગયા છે? સવાલ આંકડાઓની માયાજાળમાં છે. કુમારસ્વામીના શપથ ગ્રહણમાં એક થયેલા આ તમામ પક્ષોમાં કોંગ્રેસ સિવાય પ્રાદેશિક પક્ષો છે, અને આ પક્ષો જે રાજ્યના છે તેની કુલ લોકસભા બેઠકોનો સરવાળો છે 259. એટલે કે જો આ મહાગઠબંધન આ આંકડાની અડધી સીટો પણ જીતી જાય તો પણ ભાજપને જીત માટે કપરા ચઢાણ સાબિત થઈ શકે છે. કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસ સંગઠનની સરકાર રચાઈ ચૂકી છે. કુમારસ્વામી મુખ્યપ્રધાન પદના શપથ લઈ ચૂક્યા છે, સાથે જ વિપક્ષની એકતાએ નવો ઉત્સાહ આપ્યો છે. 2019ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના વિજય રથને રોકવા માટે વિપક્ષે ફોર્મ્યુલા તૈયાર કરી દીધી છે. આ ફોર્મ્યુલા સાથે એક થયેલા 15 પક્ષો દેશના 13 રાજ્યોમાં કુલ 429 લોકસભા બેઠકો પર મોદી અને શાહ સામે મુશ્કેલી ઉભી કરી શકે છે. અત્યાર સુધી 20 રાજ્યોમાં જીતના ઝંડા લહેરાવનાર આ જોડી સામે વિપક્ષે એવો ચક્રવ્યૂહ રચ્યો છે જે તોડવો ભાજપ માટે આસાન નહીં હોય. 2014માં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપે પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવી. ભાજપની આ જીતમાં ઉત્તર પ્રદેશમાં મળેલી જીતનું સૌથી મોટું યોગદાન હતું. સૌથી વધુ 80 લોકસભા બેઠકો ધરાવતા આ રાજ્ય પર જ વિપક્ષની નજર છે. 2019માં ભાજપની જીતની આશા વિપક્ષ અહીંથી જ તોડી શકે છે. એક મહિના પહેલા સપા અને બસપા ગઠબંધન કરીને ફૂલપુર અને ગોરખપુરની પેટા ચૂંટણીમાં ભાજપને ચિત્ત કરી ચૂક્યા છે. ત્યારે 2019માં આ ગઠબંધન ભાજપની મુશ્કેલી વધારી શકે છે. આ રાજ્યમાં જો બસપા અને સપાની સાથે કોંગ્રેસ ગઠબંધન કરીને 40 જેટલી બેઠકો પર પણ જીત મેળવે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. 2019ની જીત માટે મોદી અને શાહની જોડીની નજર બિહાર અને પશ્ચિમ બંગાળ પર પણ છે. બિહારમાં લોકસભાની 40 અને પશ્ચિમ બંગાળમાં 42, એમ કુલ 82 બેઠકો થવા જાય છે. બિહારમાં કોંગ્રેસ, આરજેડી અને જેડીયુ મળીને વિધાનસભામાં તો ભાજપને એકવાર પછાડી ચૂક્યા છે. જોકે હાલ નીતીશકુમારની પાર્ટી જેડીયુ ભાજપની સાથે છે, તેમ છતાંય કોંગ્રેસ અને આરજેડીનું ગઠબંધન ભાજપને પરેશાન તો કરી જ શકે છે. પશ્ચિમ બંગાળમાં પણ મમતા બેનર્જીના તેવર આક્રમક છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સાથે લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતા છે. જો અહીં ડાબેરીઓ પણ સાથ આપે તો ભાજપ માટે કપરા ચઢાણ છે. નરેન્દ્ર મોદી વિરુદ્ધ ત્રીજો મોરચો રચવાનું આહવાન કરનાર મમતા બેનર્જીએ દરેક રાજ્યમાં વિપક્ષોને ભાજપ વિરુદ્ધ લડવાની હાકલ પહેલા જ કરી છે. ત્યારે તૃણમૂલ કોંગ્રેસની આ રણનીતિ પશ્ચિમ બંગાળમાં ભાજપને હાર ભણી લઈ જઈ શકે છે. ઓડિશામાં થયેલ પંચાયતની ચૂંટણીમાં ભાજપ સારું પ્રદર્શન કરી ચૂકી છે, જે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક માટે ખતરાની ઘંટડી સમાન છે. પૂર્વોત્તરમાં પગપેસારો કરી રહેલ ભાજપની નજર આ રાજ્યની 21 બેઠકો પર છે. જે રીતે ઓડિશા ભાજપમાં સ્થાનિક નેતાઓ જોડાઈ રહ્યા છે તે જોતા ભાજપને રોકવા માટે ઓડિશામાં કોંગ્રેસ બીજેડી સાથે હાથ મિલાવી શકે છે. ઉપરાંત ટીડીપી પણ કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણીમાં ઝંપલાવી શકે છે. કર્ણાટકમાં બાજી પલટાયા બાદ દક્ષિણના રાજ્ય તમિલનાડુમાં ભાજપ અને એઆઈડીએમકેને હરાવવા માટે કોંગ્રેસ અને જેએએમ ગઠબંધન કરી ચૂક્યા છે. તમિલનાડુમાં લોકસભાની કુલ 39 બેઠકો છે. અહીં જો ભાજપ થોડીક બેઠકો પણ ધાર્યા કરતા ઓછી જીતે તો લોકસભાની રાહ કપરી બની શકે છે. તો હરિયાણામાં બસપા અને આઈએનએલડી સાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂક્યા છે. હરિયાણામાં લોકસભાની 8 જ બેઠક છે. હાલ રાજ્યમાં ભાજપની સરકાર ભલે હોય પરંતુ બસપા અને આઈએનએલડીનું ગઠબંધન ભાજપની જીત અઘરી જરૂર બનાવી શકે છે. દુકાળમાં અધિક માસની જેમ અહીં કોંગ્રેસ પણ આ બંને પક્ષોને સાથ આપી ચૂકી છે. જમ્મુ કાશ્મીરમાં ભાજપે મહેબુબા મુફ્તીની પાર્ટી પીડીપી સાથે ગઠબંધન કરી સરકાર બનાવી છે. અહીં લોકસભાની 8 બેઠક છે.
ત્યારે પીએમ મોદીની જમ્મુ કાશ્મીરની મુલાકાતો અને લોકાર્પણો દ્વારા ભાજપે જનતાને આકર્ષવાની કોશિશ જરૂર કરી છે, પરંતુ તો જમ્મુ કાશ્મીરમાં ભાજપ અને પીડીપીને ટક્કર આપવા માટે નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન થાય તો ભાજપની મુશ્કેલી ઉભી થઈ શકે છે. આ તમામ રાજ્યો એવા છે જ્યાં પ્રાદેશિક પક્ષો મજબૂત છે. કર્ણાટકની 21, ઉત્તરપ્રદેશની 80, બિહારમાં લોકસભાની 40 અને પશ્ચિમ બંગાળમાં 42, ઓડિશાની 21, તમિલનાડુની 39, હરિયાણાની 8, જમ્મુ કાશ્મીરની 8, એમ કુલ મળીને લોકસભાની કુલ 543માંથી 259 બેઠકો આ રાજ્યોમાં છે જ્યાં સ્થાનિક પક્ષો મજબૂત છે. ઉપરાંત પંજાબ અને પોન્ડિચેરીમાં કોંગ્રેસ મજબૂત છે, એટલે કે વિપક્ષની એકતા જો લોકસભાની ચૂંટણી સુધી ટકી રહે તો ભાજપ માટે જીત અશક્ય નહીં તો પણ મુશ્કેલ જરૂર બનશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી. આંકડાઓની માયાજાળ અને રાજકારણને સીધો સંબંધ છે. હાલ વિપક્ષો એક થયા છે તે તમામ રાજ્યની કુલ લોકસભા બેઠકો 259 છે, પરંતુ જો આ તમામ પક્ષોની હાલની લોકસભા બેઠકોની વાત કરીએ તો તેનો આંકડો પણ 133 જેટલો થાય છે. અને જે રીતે ભાજપ શાસિત ગુજરાત જેવા રાજ્યોમાં સત્તા વિરોધી લહેર જોવા મળી છે તે લહેર 2019માં દેખાય તો વિપક્ષનો આ 133 જેટલો આંકડો વધશે, જે સરવાળે ભાજપને નુકસાન કરી શકે છે. કર્ણાટકમાં કુમાર સ્વામીના શપથગ્રહણ સમારોહના બહાને વિપક્ષે પોતાની એકતા બતાવી દીધી છે. કોંગ્રેસના નવા અધ્યક્ષ રાહુલ ગાંધી ભલે એકલા હાથે કોંગ્રેસને જીત ન અપાવી શક્યા હોય, પરંતુ માતા સોનિયા ગાંધીના નકશે કદમ પર ચાલીને તેમણે ભાજપને મોટો પડકાર આપવાની રાહ જરૂર પકડી છે. જ્યારે દેશમાં કોંગ્રેસનો પ્રભાવ ઓસરી રહ્યો હતો ત્યારે સોનિયા ગાંધીએ ફરી સત્તા પર આવવા માટે તમામ પક્ષોને કોંગ્રેસના નેજા હેઠળ એક કર્યા અને યુપીએના ગઠબંધને 10 વર્ષ સુધી સરકાર ચલાવી. રાહુલ ગાંધીની નજર પણ કદાચ હવે આ જ મિશન પર છે. ભલે પડદા પાછળ સોનિયા ગાંધી કામ કરી રહ્યા હોય, પરંતુ ફરી એકવાર વિપક્ષ એક થઈ રહ્યો છે. જે રાજ્યોના પ્રાદેશિક પક્ષો એક થયા છે ત્યાંની તમામ બેઠકોનો સરવાળો 259 થવા જાય છે. જો કે આ પક્ષો ભેગા થઈને તેમાંથી કેટલી બેઠક જીતે છે તે એક સવાલ છે. પરંતુ હાલની સ્થિતિમાં જો આ પક્ષોની લોકસભા બેઠક જોઈએ તો પણ ભાજપ માટે ચિંતાની વાત જરૂર છે. હાલ દેશમાં કોંગ્રેસ પાસે લોકસભાની 48 બેઠક છે તો તૃણમૂલ કોંગ્રેસ પાસે 34 બેઠકો છે. ટીડીપીના 16 સાંસદો છે, સીપીઆઈએમના 9, સમાજવાદી પાર્ટીના 7, આરજેડી અને આમ આદમી પાર્ટીના 4-4 સાંસદો, એનસીપીના 6, ઝારખંડ મુક્તિ મોરચાના 2, જેડીએસના 2 અને ડી રાજાની સીપીઆઈના 1, એમ કુલ 133 સાંસદો છે. એટલે કે હાલ એક થયેલા વિપક્ષ પાસે 543માંથી 133 બેઠકો છે. જો વિપક્ષ આ બેઠકો જાળવી પણ રાખે તો પણ ભાજપની જીત અઘરી જરૂર બને, કારણ કે હજુ અહીં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત એવા કેટલાય રાજ્યોનો સમાવેશ નથી થયો જ્યાં ભાજપની બેઠકો ઘટી શકે છે. જો કે હાલ ભલે વિપક્ષ એક દેખાઈ રહ્યો હોય, પરંતુ અહીં પ્રશ્નો અનેક છે. ભાજપ પાસે 2019 માટે નરેન્દ્ર મોદીનો ચહેરો છે, પરંતુ વિપક્ષનો ચહેરો કોણ હશે તે હજુ સુધી નક્કી નથી. કોંગ્રેસ જેવો પક્ષ કોઈ પ્રાદેશિક પક્ષના નેતાને વડાપ્રધાન તરીકે સ્વીકારવા તૈયાર થાય તે શક્યતા ઓછી છે. સામે રાહુલ ગાંધીની સતત નિષ્ફળતાને કારણે વિપક્ષ તેમની આગેવાનીમાં ચૂંટણી લડે તેવી શક્યતા નથી. તો શરદ પવાર જેવા નેતાઓ ભૂતકાળમાં પણ વડાપ્રધાન પદની દાવેદારી રજૂ કરી ચૂક્યા છે, ત્યારે બિરબલની આ ખીચડી ચડશે કે પછી ચૂંટણી પહેલા જ બળી જશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18, ગુજરાતી.